शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वरियमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः श्रुतिस्मृतिपुराणानां करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः मनो नमी
રાગો નમે લોભ મોહ મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ. આજે ષડ રિપુ છે એ અનાત્માના ધર્મ છે, શરીરના ધર્મ છે, મનના ધર્મ છે. આ છ શત્રુઓ છે, આંતરિક શત્રુઓ. કયા? તો કે દ્વેષ છે, રાગ છે, લોભ છે, મોહ છે, મદ છે, માત્સર્ય. આ બધા મનના ધર્મો છે, મારા ધર્મ નથી. એટલે અહીં સ્પષ્ટ રૂપે આત્મા અનાત્માનો વિવેક થઈ રહ્યો છે. અનાત્માના જે ધર્મ છે એ અનાત્મામાં બતાવવામાં આવે છે, આત્માના નથી. વારંવાર ભાષ્યકાર એ વસ્તુ ઉપર ભાર મૂકી રહ્યા છે કે જે આત્માનું નથી પરંતુ જે મનનું છે અથવા શરીરનું છે, પ્રાણનું છે, એને ત્યાં જ માનવું. અને આપણે એટલે કે આત્મા એ બધાનો દ્રષ્ટા છે કે સાક્ષી છે, એ પ્રકારે જોવું. હજી છેલ્લે આ ચર્ચા થતી હતી કે ના ધર્મમાં ચાર પુરુષાર્થ પણ જો, જે ચાર પુરુષાર્થ છે જીવનના, મનુષ્યના જીવનના, ધર્મ અર્થ કામ અને મોક્ષ, એ પણ આત્માને નથી. એટલે આપણે આની ચર્ચા કરી. એટલે પહેલા જીવનના આ સાધન છે, અર્થ ઈચ્છાઓ છે. અર્થ અને કામ આ અજ્ઞાનને કારણે આ ઈચ્છાઓ છે જ. શાસ્ત્ર આપણને એક બીજી વસ્તુ આપે છે. કઈ વસ્તુ આપે છે? ધર્મ આપે છે. ધર્મના ધર્મ અનુસાર વ્યક્તિએ પોતાની ઈચ્છાઓ, કામની કે અર્થની, અજ્ઞાનને કારણે અર્થનો પુરુષાર્થ પણ હોય. પુરુષાર્થ એટલે પુરુષ જેની ઈચ્છા કરે છે, તો પોતાની જાતને અધૂરો માનતો હોવાને કારણે અર્થની પણ ઈચ્છા છે. અને અર્થ એટલે આપણે જોયું, ધન છે, સંપત્તિ છે, નામ છે, યશ છે, કીર્તિ છે, સલામતી છે. આ બધાની જે ઈચ્છા છે એને શું કહેવાય? અર્થ માટેની ઈચ્છા. આ પણ મનુષ્ય લઈને જ આવેલો છે. સાથે સાથે ઇન્દ્રિયોના સ્તરે પણ સુખની જે ઈચ્છા છે એને શું કહેવામાં આવે છે? કામ. તો શાસ્ત્ર આનો નિષેધ નથી કરતું. પ્રારંભમાં શું કરે છે? પ્રારંભથી જ શાસ્ત્ર એવું ના કે આ બધી તારી ઈચ્છા ખોટી છે, તું પરિપૂર્ણ છો, આનંદ સ્વરૂપ છો, આ ઈચ્છા કરવાની કોઈ જરૂર જ નથી, તું પરિપૂર્ણ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છો, એવું નથી કહેતા. એ જાણે છે કે આ વ્યક્તિમાં કે જીવમાં અનેક બધી ઈચ્છાઓ છે, તો ભલે રહે, પણ ધર્મના માર્ગે, ધર્મરૂપી મર્યાદામાં રહી અને આ બધી ઈચ્છાઓ જો એ પૂરી કરે તો યોગ્ય છે. એટલે એ દ્રષ્ટિએ ધર્મ નામનો પુરુષાર્થ પણ આવે છે. પછી સમય જતા વ્યક્તિ આ બધા ધર્મને કારણે, આપણે ગયા વખતે જોયું કે ધર્મને કારણે મનુષ્યનું અંતઃકરણ શુદ્ધ થાય છે, એ પરિપક્વ થાય છે, એનામાં વૈરાગ્ય આવે છે અને એનામાં બધા સૂક્ષ્મ બધા પ્રશ્નો જન્મે છે, જિજ્ઞાસા જન્મે છે. કઈ પ્રકારની જિજ્ઞાસા? કે આ બધાથી ચડિયાતું શું છે? આ તો બધું, આ બધી વસ્તુ આવવા વાળી છે, જવા વાળી છે, નશ્વર છે, આ બધાથી સંતોષ નથી. જીવનમાં સત્ય શું છે? પરમાત્મા કોને કહેવાય? મૃત્યુ પછી શું થાય છે? માણસને ક્યાં જવાનું છે? આ બધાનો અંત કેવી રીતે આવે છે? આ બધા પ્રશ્નો જે છે જેનો જવાબ એની પોતાની પાસે નથી, આવા પ્રશ્નો એના મનમાં ઉઠે છે. આ બધું ધર્મને કારણે. એણે જે જીવનમાં ધર્મનું પાલન કર્યું, શિસ્તનું, મૂલ્યોનું, તપશ્ચર્યાઓ, ઉપાસના બધું કર્યું હોવાને કારણે આ જીવનમાં એક તબક્કો આવ્યો છે જ્યારે એનામાં આ પ્રકારનું વૈરાગ્ય, આ પ્રકારના પ્રશ્નો જન્મે છે. એટલે હવે આવે છે પેલો ચોથો પુરુષાર્થ. કયો પુરુષાર્થ?
મોક્ષ રૂપે. એના મનમાં આપોઆપ જ મુક્ત થવાની એક ઈચ્છા જન્મે, પછી ગુરુ પાસે જાય અને એને માર્ગદર્શન મળે. આ બધું થયું. હવે શાસ્ત્ર, હવે શ્રુતિ શું કહે છે અથવા ભાષ્યકાર શું કહે છે? આ એકેય પુરુષાર્થ મને નથી, મને નથી એટલે કે આત્માને નથી. જુઓ, પહેલેથી નથી એવું નથી. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી આ બધાની જરૂર છે. અજ્ઞાન જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય અને જ્ઞાન એ પ્રાપ્ત કરે ત્યાર પછી હવે આની જરૂર રહેતી નથી. ત્યારે ખ્યાલ આવે કે આત્મા એના સ્વરૂપથી જ કેવો છે, મુક્ત જ છે. મુક્તિ પણ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. મુક્તિ પણ ખરેખર શું છે? પ્રાપ્તસ્ય પ્રાપ્તે. અજ્ઞાનને કારણે જાણે કે અપ્રાપ્ત હોય એવું લાગે છે, પણ જ્ઞાન થવાને કારણે ખબર પડે કે આત્મા સ્વરૂપથી મુક્ત જ છે. એને શેમાંથી મુક્ત કરવા? એને કોણે બાંધ્યો છે? બંધન આત્માને છે જ નહીં, આપણે ગયા વખતે એ ચર્ચા કરી. એટલે આ બીજી બધી વસ્તુ, પહેલેથી જ ધર્મ નામનો પુરુષાર્થ ન હોય એવું નથી. જેમ આપણે ગેસ ઉપર ખીચડી પકાવવા મૂકીએ, એની અમુક વિસલો વાગી જાય, ખીચડી પાકી જાય, પછી આપણે ગેસ બંધ કરી દઈએ. પહેલેથી જો બંધ જ કરવાનો હોય તો કોઈ પ્રશ્ન કરે, બંધ જ કરવાનો હતો તો પછી ચાલુ શું કરવાનું કર્યો? ચાલુ શું કરવાને કહ્યું? છેલ્લે બંધ જ કરવાનો હતો. તો કે ના, એવું નથી, પકાવવા માટે બંધ કરવું પડે, પણ જયારે પાકી જાય પછી તમે ચાલુ ના રાખ. એમ કઈક એવી રીતે આ બધી વસ્તુ, જયારે આ બધી વસ્તુને કારણે, આ ધર્મને કારણે એને જે બધી જિજ્ઞાસા પ્રાપ્ત થઈ અને જિજ્ઞાસાનો એનો જયારે ઉત્તર મળે, પછી હવે એને આ બધા સાધનની જરૂર રહેતી નથી. હવે એ પોતાના જ આત્માના સ્વરૂપમાં નિષ્ઠ થાય છે. ત્યારે ખ્યાલ આવે કે મારામાં ખરેખર બંધન પણ નહોતું, આત્મા બંધાયેલો હતો જ નહીં, એવું બીજું કોઈ ફેક્ટર જ નથી, એવું બીજું કશું છે જ નહીં જે આત્માને બાંધી શકે, જે આત્મામાં મર્યાદા લાવી શકે, એને બંધનમાં પાડી શકે, એવું કોઈ વાસ્તવિક તત્વ છે નહીં. અજ્ઞાન પણ શું છે? ખરેખર ભ્રમ છે, અને ભ્રમનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી. ભ્રમ કોને કહેવાય? જે ખરેખર હોય નહીં એ વસ્તુ એને ખ્યાલ આવે છે. એટલે પછી આ ચારે ચાર પુરુષાર્થમાંથી મુક્ત થઈ જાય છે. આ ચારે ચાર પુરુષાર્થ પછી ખરી પડે. એવું નથી કે હંમેશા મુક્તિ માટે પ્રયત્ન ચાલુ જ રાખવો પડે. હંમેશા મારી જાતને મારે યાદ કરાવવું પડે, હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, સોહમ 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 શિવોહમ. આવો એનો જપ નથી કરવાનો, હું એવું કર્યા જ કરું કે માણસ ધ્યાન કર્યા જ કરે, સમાધિમાં જતો તો જ મુક્તિ હોય એવું જરૂરી નથી. જુઓ, એટલે શું કહેવા માંગે? મુક્તિ કશી વસ્તુનું કાર્ય નથી એમ કહેવા માંગે છે. જો કાર્ય હોય તો સતત કારણની જરૂર પડે. એટલે મુક્તિ કોઈ ઘટના નથી, અન્ડરસ્ટેન્ડ. મુક્તિ શું છે? સ્વરૂપ છે. જેમ સૂર્યનું સ્વરૂપ શું છે? પ્રકાશ. તો પ્રકાશ માટે સૂર્યએ શું કરવાનું? તે કરવું પડે તો જ એ પ્રકાશિત બીજાને કરે, અથવા એ પોતે પ્રકાશ સ્વરૂપ ત્યારે જ થાય કંઈક કરે તો? તો કે ના, એવું નથી, એની જાતે જ એનું એ સ્વરૂપ છે. એમ પછી ખ્યાલ આવે કે આત્મા મુક્ત જ છે, મારે સતત માળા ના કરવી પડે. એક દિવસ એવો આવે જીવનમાં કે પછી શાસ્ત્રની જરૂર ના પડે. શાસ્ત્ર એ પછી ભણવાની આખી જિંદગી જરૂર નથી, આ ખબર પડી જાય તો. આ બધું શું છે? ઉપાય રૂપે છે, સાધન રૂપે છે, અને સાધન ચરિતાર્થ થઈ જાય પછી એની જરૂર નથી. તમે ડિગ્રી મેળવા ન જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય ત્યાં સુધી કોલેજ જાઓ, પણ પછી બેચલર બની ગયા કે બની ગયા પછી સતત જવાની જરૂર નથી. એમ અહીં પણ ખ્યાલ આવે કે હું મુક્ત સ્વરૂપ છું, પછી હંમેશા આ બધાની જરૂર નથી. પછી એ સ્વરૂપમાં વ્યક્તિ ત્યાર પહેલા જરૂર છે, ત્યાર પહેલા જરૂર છે આ બધાની, કારણ કે એના કારણે જ જીવનમાં એક તબક્કો આવે છે જ્યારે આ સમજી શકીએ. એટલે છાંદોગ્ય ઉપનિષદમાં કહે છે કે જો અહીંયા આમ શું કહે છે, ધર્મનો નિષેધ કરી દીધો, મોક્ષનો નિષેધ, એટલે આ બધી વસ્તુ ખરી પડી. એ જ શાસ્ત્ર પહેલા શું કહે છે, જીવન ધર્મના ત્રણ સ્કંધ છે એમ કહે છે.
ધર્મના ત્રણ પાયા છે. કયા પાયા છે? તો ચાંદોક્યમાં બહુ સરસ રીતે કે જો શાસ્ત્ર સાધન ઉપર પણ જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી કેટલો ભાર મૂકે છે એ જોવાનું છે. ત્યાં બતાવે છે કે ધર્મના ત્રણ સ્તંભ, ત્રણ પિલર્સ છે. ધર્મના પોતાના, ધર્મ કોના આધારે ઉભો છે? તો કે ત્રણ વસ્તુને આધારે ઉભો છે. કઈ વસ્તુ? તો કે અધ્યયન. પછી એ પહેલો સ્તંભ, પહેલો પિલર કયો છે? તો કે અધ્યયન અને દાન અને યજ્ઞ. આ ત્રણ પહેલા પિલર છે ધર્મનો. પહેલો પિલર કે પહેલો સ્કંધ શું છે? અધ્યયન શાસ્ત્રનું, યજ્ઞ એમાં જે કયા હોય એ, અને ત્રીજું દાન. આ પહેલો એનો સ્કંધ છે. એટલે ભગવાન કહે છે યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણા. ભગવાન પોતે પણ કહે છે આ ત્રણ વસ્તુ મનુષ્યને શુદ્ધ કરે છે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે. અચ્છા, પછી ધર્મનો બીજો પાયો કયો છે? તો કે તપશ્ચર્યા. મનુષ્યના જીવનમાં શું હોવું જોઈએ? તપશ્ચર્યા પણ હોવી જોઈએ. આ ધર્મનો બીજો સપોર્ટ જેને કારણે ધર્મ ટકી રહે. પહેલો કયો? અધ્યયન શાસ્ત્રનું, પછી દાન, અને બીજું યજ્ઞ. યજ્ઞ આ પહેલો, પછી બીજું છે તપશ્ચર્યા, અને ત્રીજું છે બ્રહ્મચારી માટે ગુરુને પોતાની જાતને સમર્પિત કરી દેવી. ગુરુના આજ્ઞા અનુસાર ગુરુકુળમાં અંતેવાસી રૂપે નિવાસ કરવો અને એ રીતે તૈયાર થવું. આ ધર્મના ત્રણ સ્કંધ. પછી કહે છે ચોથી વસ્તુ છે મોક્ષ. એટલે ધર્મ પછી આવે મોક્ષ. મોક્ષનું કયું સ્વરૂપ બતાવ્યું? કે આત્મ સ્વરૂપે જ રહેવું, આત્મ સ્વરૂપ આત્મામાં નિષ્ઠ બની જવું, એ છે ચોથી વસ્તુ. પણ એને સ્કંધ ના કીધો, કારણ કે આ બધાથી ચડિયાતું છે. એ તો આત્માનું જ સ્વરૂપ છે. અર્થાત છેલ્લે પછી આ કશા સાધનની પણ જરૂરિયાત રહેતી નથી. પછી પહેલા કોઈ આ પુરુષાર્થ, પુરુષ જેની ઈચ્છા કરે જ. હવે બધી ઈચ્છા નિવૃત્ત થઈ ગઈ. પહેલા ઈચ્છા હતી, છેલ્લે કારણે ઈચ્છાઓ હતી અજ્ઞાનને કારણે. હજી એને આગળ વધવું હતું. સૌથી સ્થૂળમાં અસ્થૂળ ઈચ્છા હતી અર્થ અને કામ. ગ્રોસ એ સ્થૂળ ઈચ્છા છે. હજી એ ઉત્ક્રાંતિના પહેલા તબક્કે છે. પછી ધર્મની ઈચ્છા થઈ. આગળ જતા શેની ઈચ્છા થાય છે? અત્યંત સૂક્ષ્મ અને અત્યંત સુંદર અને ચડિયાતી જ મોક્ષની ઈચ્છા. પણ આ બધું પ્રાપ્ત થઈ ગયું. આ બધાને કારણે પ્રાપ્તની જ પ્રાપ્તિ થઈ. આ બધાને કારણે શેની પ્રાપ્તિ થઈ? જે પ્રાપ્ત જ હતું એ ખ્યાલ આવે. ઓ, ટ્યુબલાઇટ થાય અને અપરોક્ષ જ્ઞાન થાય. ઓ, હું જે પ્રાપ્ત કરવા માંગતો હતો એ આત્મા મારું નિત્ય આનંદ સ્વરૂપ, આત્મા મારું, મારું સ્વરૂપ જ છે. એને પ્રાપ્ત નથી કરવાનું, એ તો હું છું જ. કશું કરું તો મળે એવું નહીં, ક્યાંક પહોંચું તો મળે એવું નહીં, આવું કશું જ નહીં. કાર્ય કારણ કશાની જરૂર જ નથી. એની જાતે જ એ સિદ્ધ, સ્વયં સિદ્ધ છે. આ ખ્યાલ આવે. હવે કોઈ ઈચ્છા રહેતી નથી એટલે પુરુષાર્થ બધા સમાપ્ત થઈ ગયા. ક્યાં જઈને સમાપ્ત થયા? આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે. એ શું ખરેખર પ્રાપ્તિ હતી? કહેવાતી પ્રાપ્તિ, એ જાણે કે પ્રાપ્તિ. પણ ખરેખર શું કર્યું? જેમ પેલા દસમા માણસ, દસમા છોકરો દસમાને શોધતો હતો, અને જયારે પેલા વડીલે કહ્યું કે ત્વમ દશમોસી, તું જેને શોધે છે એ કોણ છે? તું પોતે જ છે. એ બી ખબર પડી ત્યારે એને કોને પ્રાપ્ત કર્યો? પોતાને જ પ્રાપ્ત કર્યો. ખરેખર પ્રાપ્તિ એને પોતાને પ્રાપ્ત કર્યો નથી, પણ શોધતો તો. માટે એવું કહી શકીએ ઔપચારિક રીતે કે એને પોતાને પ્રાપ્ત કર્યો. એમ અહીંયા ભાષ્યકાર એવું કહે છે કે આ ધર્મય રહેતો નથી, અર્થય રહેતો નથી, કામય રહેતો નથી, મોક્ષ આત્માના સ્વરૂપ માટે જરૂર નથી. આ બધું આત્માના સ્વરૂપમાં ઓલરેડી છે. અર્થનો, અર્થથી જે પ્રાપ્ત થાય એ આત્મામાં છે. અર્થથી જે સલામતી મળે, ધન સંપત્તિ યશ કીર્તિ, આ બધાથી જે આનંદ મળે, જે સલામતી મળે, એ ઓલરેડી જ્યારે આત્માનો અનુભવ થાય, આત્મજ્ઞાનને કારણે મને મારા સ્વરૂપની ઓળખ થાય અને એમાં નિષ્ઠ બની, એટલે ખ્યાલ, ઓ એ અર્થ તો છે જ.
ઇન્દ્રિયોના સ્તરે જે સુખ મળે કામનું, એ પણ જ્યારે ખ્યાલ આવે કે આત્માનમાં તો આ સુખની પણ જરૂર નથી, આત્મા ઓલરેડી સુખ સ્વરૂપ જ, આનંદ સ્વરૂપ છે, ત્યારે એની પણ જરૂર રહેતી નથી. આ પ્રમાણે ધર્મની જરૂર રહેતી નથી, મોક્ષની પણ જરૂર રહેતી. એનો અર્થ એવો નથી કે જ્ઞાની પુરુષ ધર્મને, ધર્મનો તિરસ્કાર કરે કે ધર્મનું પાલન ન કરે, એવું નથી. હવે તો એના એ સ્વભાવમાં વણાઈ ગયું હોય, એના સ્વભાવમાં વણાઈ ગયું હોય, એવું શક્ય જ નથી કે જીવન મુક્ત પુરુષ કે જ્ઞાની પુરુષ ધર્મનું ઉલ્લંઘન કરે, એવું જરૂર નથી. હવે એના એના સ્વરૂપ ક્યાંય સંભાવ્યતાને ભંગ પડે એવું એનાથી એને કંઈ થાય, એનાથી થાય જ નહીં. કારણ કે સમગ્ર જગતને પોતાના રૂપે જોવે છે, ભલે મિથ્યા છે પણ એનું એનું ત્યાં દ્વૈતનો એવો કોઈ ભાવ જ નથી, એટલે એનો તિરસ્કાર ના થાય. પણ એ કહેવાનું તાત્પર્ય શું છે કે પછી આ કશું કરવું પડે એવું રહેતું નથી. આ બધી ઈચ્છાઓ ખરી પડે, જેમ પાંદડું આમ ફળ પાકી ગયું હોય વૃક્ષ ઉપર તો કેવું આમ ખરી પડે, તોડવું ના પડે. આ બધા સાધન પછી જીવનમાં એની જરૂરિયાત રહેતી, એ જેના માટે હતા એ પ્રાપ્ત થઈ ગયું. ખ્યાલ આવ્યો? એટલા માટે પછી કહે છે આગળ, હવે કહે છે જો, હવે એક પછી એક હજી બીજા સાધનની વાત કરે છે કે આ પણ મને નથી, એટલું જ કહે છે ચોથા શ્લોકમાં. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ, ન પાપમ ન સૌખ્યમ ન મંત્રો ન તીર્થમ ન વેદાનય આપણે પુણ્યનો સંચય કરવાનો પ્રયત્ન કરીએ અને પાપથી દૂર ભાગીએ, અથવા આ બહુ આના માટે આપણામાં બહુ એક સાવધાની હોય છે. તો અહીં શું કહે છે, આત્મામાં પુણ્યય નથી અને પાપય નથી, અર્થાત આત્મા પુણ્ય પણ કરતો નથી, પુણ્યની જરૂર નથી, આત્મા પાપ પણ કરતો નથી અને પાપના કારણે એને સહન પણ કરવું પડતું નથી. શું વાત કરો છો સ્વામી, આવું ક્યાંથી હોય? અમે દુઃખી થઈએ છીએ અને અમે સુખી પણ છીએ પુણ્યને કારણે. અમે જુઓ અમે કેટલા સુખી છીએ પુણ્યને કારણે, કે એમને જ છે. અને દુઃખી થઈએ છીએ ત્યારે આપણે કંઈક થાય તો મારા કર્મ, તરત આપણે કહીએ છીએ કે અમે કર્યું હશે એટલે ભોગવું છું, અર્થાત આ તો બધું છે જ ને, જાણીતું છે. તો કે હા, આ બધું ક્યાં સુધી છે? એટલે અત્યારે આપણે સ્વરૂપને તપાસી રહ્યા, સ્વરૂપમાં, સ્વરૂપ એટલે કે આત્મ સ્વરૂપ, આત્મ તત્વ પુણ્ય પણ કરતો નથી, પાપ પણ કરતો નથી, કારણ કે આત્મામાં કર્તૃત્વ છે નહીં. આ એક ટેકનિકલ પારિભાષિક શબ્દ છે, કર્તૃત્વ એટલે કરતા, કરવાનો ભાવ. જો પુણ્ય એટલે જે કર્મ, પુણ્ય એટલે શું? પુણ્ય એટલે જે કર્મ દ્વારા આખા જગતનો ઓર્ડર, જગતનું જે ઓર્ડર હોય, વ્યવસ્થા જળવાય, એવા એવું કર્મ જેનાથી એ વ્યવસ્થામાં કોઈ ભંગ ના પડે, એને શું કહેવાય? પુણ્ય કર્મ.
એવી પ્રકારનું કર્મ જેનાથી આ અવ્યવસ્થામાં મદદ થાય અને ભંગ ના પડે એના એવું કર્મ હોય એને શાસ્ત્ર શું કહે છે? પુણ્ય કર્મ. આખી જગતની જે એક હાર્મની છે, વ્યવસ્થા છે, એક સંવાદિતા છે જે ભગવાને રચી છે. ભગવાને જ્યારે જગતને રચ્યું ત્યારે આ પ્રકારે રચ્યું છે કે આખું જગત આ એક વ્યવસ્થા મૂકી દો તો વ્યવસ્થિત ચાલે. એના પ્રમાણે જ્યારે કર્મ થાય, અર્થાત ધર્મ અનુસારનું કર્મ, મૂલ્યો અનુસારનું, મૂલ્ય એટલે શું? સત્ય, અહિંસા, કપટનો અભાવ, દયા, ક્ષમા, પ્રામાણિકતા, આ બધા મૂલ્યો જે છે એનું પાલન થાય તો આપોઆપ જ એ કર્મ આ વ્યવસ્થામાં મદદરૂપ કરે. અને એનાથી વિરુદ્ધનો કર્મ હોય જેમાં મૂલ્યોનો ભંગ રહેલો છે તો એ કર્મ શું થાય? જે ધર્મ વ્યવસ્થા અનુસાર એ વ્યવસ્થામાં ભંગ પાડે. કોઈકનું ધારો કે છીનવી લીધું, આપણે જુઠ્ઠું બોલ્યા, એમાં કોઈકને છેતર્યા અને મને લાભ થઈ ગયો, પણ કોકને છેતર્યા તો એ શું થયું? એ વ્યવસ્થામાં ભંગ પડ્યો. આવા ખોટા કર્મો જે છે, મૂલ્યોને વિરુદ્ધના છે, એ બધા કર્મો કેવા હોય છે? પાપ કર્મ કહેવાય છે. જો તમે કરતા હોવ તો આનું ફળ ભોગવવું પણ પડે. પુણ્યનું સારું ફળ પ્રાપ્ત થાય જે તમારા સુખમાં વધારો કરે, અને પાપથી એવું ફળ આવે કે જેના કારણે તમને દુઃખ પડે. પુણ્ય બરોબર સુખ અને પાપ કર્મ બરોબર દુઃખ. પણ કોને લાગુ પડે? જે કરે છે. અગત્યનું આ છે, અહં કરોમિ, મેં કર્યું એવું આપણે માનતા હોઈએ તો જરૂર જે કર્મ આ ધર્મ અનુસાર હોય એનું પુણ્ય મને પ્રાપ્ત થાય જ, મેં કર્યું હોય તો. અને મેં જો ખરાબ કર્મ કર્યું જેનાથી બીજાને દુઃખ પહોંચ્યું, બીજાની લાગણી દુભાઈ, બીજાનો હક છીનવાઈ ગયો, તો એ કર્મથી દુઃખ પણ મળે જ, અને આપણે શું કહીએ છીએ? પાપ. પણ હવે મોટો પ્રશ્ન આવે છે કે શું આત્મામાં કરવાપણું છે? તપાસી સ્વરૂપને તપાસી, આત્મામાં કર્મ જ નથી. આ મોટું રહસ્ય છે, આપણે જાણતા નથી. અને ન જાણવાને કારણે આપણે શું કરી માનીએ છીએ કે મેં કર્યું, મારાથી ખરાબ થઈ ગયું, મારાથી સારું થયું તો સારું ફળ આવે, મારાથી ખરાબ થયું તો ખરાબ ફળ કોને શોધે? કોને કોને પ્રાપ્ત થાય? જે બોલે કે મેં સારું કર્યું અથવા એવું માનતો હોય એની પાસે સારું ફળ, પુણ્યરૂપી સુખ. અને જે બોલે, જો એ બોલે એટલે જે માને, શું માને? કે મેં ખરાબ કર્યું, એની પાસે ખરાબ ફળ જાય. આવું છે, એટલે હું કરું છું, આ માન્યતા ફળને લઈ આવે છે. સારું ખરાબ ફળ આપણી પાસે લઈને આવે છે. શાસ્ત્રો શું કહે છે? આત્મા કરતો જ નથી. તો કોણ કરે છે? પ્રકૃતિ કરે છે. પ્રકૃતિ એટલે અનાત્મા, શરીર દ્વારા, મન દ્વારા, અહંકાર દ્વારા. અહંકાર એટલે હું કરું છું એવું જે માને છે, ન કરતો હોવા છતાં કરે છે એવું જે માને છે. આ માન્યતા ત્યાં અટકતી નથી. આ માન્યતા ફળને લઈ આવે છે, એ તકલીફ છે. આપણે બધું માનતા હોય પણ ન આવતું હોય ફળ તો વાંધો નથી. પણ એ ફળ એવું માન્યું, મેં કર્યું, હું બોલ્યો, મેં દાન આપ્યું, મેં આમ કર્યું, મેં મદદ કરી, અથવા મારાથી પેલાની ચોરી થઈ ગઈ, ખરાબ કામ, મેં એને બરોબર પછાડ્યો, એની જગ્યા લઈ લીધી. એવું બોલીએ નહીં પણ અંદર આપણને ખબર હોય શું કર્યું છે. તો આ શું છે? આવું માન્યું, મેં કર્યું. સી અન્ડરસ્ટેન્ડ, કર્તૃત્વ. આ કર્તૃત્વ પુણ્ય અને પાપને ખેંચી લાવે છે. ભગવાન શું કહે છે 5મા અધ્યાય? ના દત્તે કસ્યચિત પાપમ નૈવ સુકૃતમ વિભુઃ. ભગવાન કહે છે હું કોઈનું પાપ લેતો નથી, પુણ્ય લેતો નથી, કારણ કે મારામાં આ કશું છે જ નહીં. આ પુણ્ય અને પાપ ભ્રમ છે, કર્તૃત્વ ભ્રમ છે. ચલો પહેલા ત્યાંથી સમજીએ. કર્તૃત્વ પોતે ભ્રમ છે. આત્મા ધ્યાન સમજવાનું બરોબર.
ભગવાન બરોબર ત્રીજો અધ્યાય આપણે સાંભળ્યો ને, ભગવાને સ્પષ્ટ કહ્યું ત્યાં શું કહ્યું, પ્રકૃતેહે ક્રિયમાણાની ગુણૈહી કર્માણી સર્વશઃ. પ્રકૃતિના ગુણ, પ્રકૃતિના ગુણ એટલે કયા ત્રણ ગુણ, સત્વ, રજસ અને તમસ, આ પ્રકૃતિના ગુણ છે. પ્રકૃતિ આ ત્રણ ગુણો રૂપે કામ કરે છે, એના એજન્ટ છે આ ત્રણ પ્રકૃતિના, સત્વ, રજસ અને તમસ, એ જ બધું કરે છે. આખા જગતમાં જે બધું કામ ચાલે છે ને, મોટો બહુ વ્યવહાર કારભાર ચાલે છે ભાઈ, બધા માણસો કામ કરે, બધા પશુઓ કામ કરે, આખું જગત કામ કરે છે, સૂર્ય, ચંદ્ર, બધા નદીઓ, આ બધું કોણ કરે છે, પ્રકૃતિ. કોણ કરે છે, પ્રકૃતિ. પ્રકૃતિ એટલે કોણ, સત્વ, રજસ, ત્રિગુણાત્મિકા માયા, એનું બીજું નામ છે માયા, ત્રિગુણાત્મિકા, એ આ ત્રણ ગુણો વાળી છે, એ આ કામ કરે છે. આત્મા નથી કરતો, ન કરું અને હું શું કરું, બંધ બેસતી પાઘડી ઓઢી લઉં છું. જુઓ, જે નથી કરતો હાથે કરીને, આપણે કહીએ છીએ પેટ છોડીને, હાથે કરીને પેટ દુખાડ્યું, ચોડી ચોડી એમ દુખાડ્યું, એમ આ ન જાણતા હોવાને કારણે. પણ આ માન્યતા એટલી પીરે છે આપણને, બહુ સંતાપ આપે, કે આમાં સુખ નથી, બહુ મોટું દુઃખ છે. અહીંયા તૈતરીય ઉપનિષદમાં બહુ સરસ કહે છે કે એકવાર પહેલા હું માનું કે હું કરનારો છું અને કોઈ આમાંથી મુક્ત ના હોય, સમજી લેવું. જ્યાં સુધી વેદાંત ન બનો, જ્યાં સુધી શાસ્ત્રનું એક્સપોઝર ન થાય, શાસ્ત્રના પરિચયમાં ના આવે, ત્યાં સુધી આ ખબર જ ના પડે કે હું નથી કરતો, અને આપણે કોઈ પ્રશ્ન વગર માની લે કરું છું, અને પછી આખી જિંદગીના સંસ્કાર એવા દ્રઢ થઈ જાય. છેલ્લે કે છે તૈતરીય ઉપનિષદના ભાષ્યમાં, ભાષ્યકાર કહે છે આ એટલી પીડા આપે છેલ્લે મૃત્યુ સમયે, કે કેમ મારાથી, ત્યાં કહે છે કિમહમ સાધુ ના કરવમ, કિમહમ પાપમ અકરવમ ઇતિ. આપણે જીવન જીવતા હોઈએ એટલે મારું કહેવાનું એ છે કે આ વસ્તુ આપણને છોડે નહીં, આ ભ્રમ બહુ સંતાપ જન્માવે. જો ત્યાં એવું કહે છે, તમને બતાવો, એ તો ગુમ હવાવન, જે જ્ઞાની હોય ને એને આવું કાંઈ ના થાય, એને આ બે વસ્તુ પીડતી નથી, આ બે જે તપાવે ને માણસ એને તપાવતું નથી. શું નથી તપાવતું, જે અજ્ઞાનીને તપાવે, તપાવે એટલે એને સંતાપ પહોંચાડે. કયો સંતાપ પહોંચાડે, જ્યારે આપણને ખ્યાલ આવે કે હવે આ બધા કર્મનો હિસાબ મળશે. ટૂંકમાં અહીંયા લખે છે, એ હું કહું છું હા, કે જ્યારે જવાનો સમય થાય ત્યારે માણસને આ બધી ચિંતા થાય. શું ચિંતા થાય, જિંદગીભર જે ધાર્મિક હોય એને તો જિંદગીભર આવી બધી ચિંતાઓ, ચિંતાઓ એટલે એના મગજના કોર્નરમાં, એક કોર્નરમાં તો હોય છે કે પુણ્ય કરો, પાપથી દૂર રહો, જેમ અર્જુનને આ બહુ હતું, દુર્યોધનને કાંઈ તકલીફ ના હોય, જાડી ચામડી ન હોય, એ તો જે કરવું એ કર, મન ફાવે એમ જીવે. પણ યુધિષ્ઠિર હોય, અર્જુન હોય, આ બધાને શું ચિંતા, કોન્શિયસ પર્સન, જેને અંદરનો આત્મા બહુ જાગેલો હોય, જાગેલો હોય એટલે સભાન છે, મારાથી કંઈ ખોટું ના થઈ જવું, કારણ કે જાણે જેવું વાવીશ એવું લણીશ, આજે હું કરીશ એ કાલે મારે જવાબ આપવો પડશે અને એવું મારા ભાગે આવશે. પણ મોટો ભ્રમ છે, પણ જ્ઞાનીને આ ભ્રમ નથી હોતો. મેં અત્યારે કઈ વાત કરું છું કે અજ્ઞાનીના મનમાં એવું થાય, આખી જિંદગી થાય અને મૃત્યુ વખતે ખાસ થાય, કિમહમ સાધુના કરવમ, કે મારાથી સારા કર્મો ન થયા. કેમ ના થયું, સારા સાધુ એટલે શ્રેષ્ઠ કર્મો, એ કર્યું હોત તો મારે ડરની કોઈ જરૂર નથી, ડર ના લાગે આપણને. એક્ઝામમાં બરોબર ભણીને ગયા હોઈએ, બરોબર સરસ તૈયારી કરી હોય ને, એવી સરસ તૈયારી કરી હોય તો ફાટ 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 પેપર લખવા માટે, આમ જોવે ક્વેશ્ચન પેપર, એને એક્ઝામિનેશન હોલમાં જતા ડર ના લાગે. અને ઘણા લોકોને પહેલા તાવ આવી જાય, ઘણા લોકોને એક્ઝામ પહેલા તાવ આવે અને ત્યાં જઈને આમ પેપર જોવે ને એટલે આમ પાણી છૂટવા માટે, એટલું બહુ થાય. એ તૈયારીનો અભાવ હોય, તૈયારીનો અભાવ, તૈયારી કરી હોય એ તો ક્યારે એક્ઝામ જસ્ટ જલ્દી આવે ને પતી જાય અને પછી એટલો ખુશ ખુશ થઈ લખે અને બારે હસતો હસતો નીકળે.
નેતર એમાં આ એક્ઝામ તૈયારી એક્ઝામ આવી મૃત્યુનો સમય એટલે તૈયારી એક્ઝામિનેશન છે હવે ત્યારે આવું થાય શું થાય કિમહમ સાધુના કર્મ મારાથી આ સારા કર્મો કેમ ના થયા મેં સમય બગાડ્યો શક્તિ બગાડી ભગવાને આપ્યું આટલું મેં કઈ કર્યું નહીં કોઈની સેવા ના કરી બે સારા શું કર્યું નહીં મદદ ના કરી મદદ તો જવા દો લોકોને હેરાન કર્યા એવું બધું થાય પછી કે કિમહમ પાપમ કર્મ એથી મારાથી પાપ કેમ થઈ ગયું અત્યારે થતા થઈ ગયું પણ હવે બરોબર આવું પહેલા નથી થતું કોને નથી થતું અહીંયા તો એની ચર્ચા જ્ઞાનીની ચર્ચા છે તૈતરી ઉપનિષદમાં જ્ઞાનીની ચર્ચા છે ને ત્યાં આવે છે એક ગુમ હવાવન તપતી જ્ઞાનીને આ બે વસ્તુ તાપતી નથી કેમ નથી તાપતી ઓન ધ કોન્ટ્રરી એને શું થાય છે સય એવમ વિદ્વાન એ તે આત્માનગ સ્પૃણુતે એ તો જાણે છે કે આ બંને મારા જ સ્વરૂપ છે બોલો એને એ શું માને છે કે સમગ્ર જગતને બધી વસ્તુને પોતાના સ્વરૂપ રૂપે જ જુએ છે એ જાણે છે આ તો મોટો ખેલ છે રમત રમતા હોય ત્યારે એમાં શું મોટું કોને મદદ કરવા જવાની કોને કશું નથી રમત ટૂંકમાં એને આ બધાથી કોઈ ચિંતા જ નથી કારણ કે એ જાણે છે મેં કંઈ કર્યું જેમ ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં અથવા પાંડવો અને કૌરવો વચ્ચે જે થયું એનાથી એમને સ્ટ્રેસ નથી જન્મ્યો પાંડવો સ્ટ્રેસમાં હતા અને કૌરવો સ્ટ્રેસ જે હોય પણ આમને ક્યારે કંઈ નથી થયું એ આમ તકલીફમાં બે ટેન્શનમાં હોય કે કશું નહીં એ તો વ્યવસ્થિત કેમ હું કંઈ કરતો નથી અને ખરેખર એમણે કાંઈ ઉદાસીનવત આસીનમ અસંગમ તે અસંગ તેશુ અસંગમ તેશુ કર્મ આ બધા જ કર્મોથી હું અસંગ છું સ્પષ્ટ નું એવું એમ કરતા કરતા હું નથી કરતો એવું નહીં એવું નહીં કે આપણે કરતા કરતા રોકાઈ જઈએ અથવા કરતા કરતા એમ થાય મારાથી આવું કંઈ નહીં આ જ્ઞાન છે સી જ્ઞાન એ કોઈ કર્મ નથી જ્ઞાન શું છે દ્રષ્ટિ છે ઇટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ દ્રષ્ટિ અંદરનું વિઝન અંદરની એને સમજ હોય કે સ્વરૂપમાં છે નહીં જે થાય છે એ ઈશ્વર વડે થાય છે ઈશ્વર એટલે પ્રકૃતિ માયા સહિતના ઈશ્વર વડે આ બધું થાય છે એટલે જ્ઞાની પુરુષે જે કરાવડાવે છે એ કરાવે છે યોગ્ય જ ઈશ્વર કરાવડાવે એને પુણ્યની ચિંતા ના હોય અને જાણે છે કે ઈશ્વર કરાવે છે કંઈ ખોટું ના એનામાં જે છે આપણા માટે પણ સત્ય છે આપણા માટે પણ એ જ સત્ય છે આત્મા એવું નથી જ્ઞાનીનો આત્મા કંઈ કરતો નથી અને આપણો આત્મા કરે છે એવા બે આત્મા નથી એનો આત્મા ના કરે એ બરોબર છે અને આપણો આત્મા કરે એવું નહીં કોઈનો કારણ કે આત્મા કેટલા છે એક જ એ પણ કોઈ કરતું નથી આ કરવું એ ભ્રમ જ્ઞાનથી એમાંથી મુક્ત થવાનું છે આત્મા નથી કરતો એનો અર્થ એવો નહીં કે હવે હું પાપને પ્રોત્સાહન આપું કેમ હું ક્યાં કઈ કરું છું લાયસન્સ માટે આ નથી આ બધું પરમિશન માટે નથી આ સમજ માટે છે કે આત્મામાં કર્મ છે નહીં એ અહીંયા કહે છે પછી જેમ તમને બતાવું કે પેલું લોહ ચુંબક હોય અકર્તૃત્વ કર્તૃત્વનો અભાવ એટલે શું જેમ લોહ ચુંબક હોય લોહ ચુંબક કંઈ કરે નહીં પણ એનું સ્વરૂપમાં જ એવું છે કે બીજી વસ્તુને ખેંચે ખાસ કરીને લોખંડની વસ્તુઓને ખેંચે લોચુંબક કંઈ રાખ્યું હોય તો આપોઆપ જ બીજી લોખંડની વસ્તુ હોય ખીલી નાની નાની ખીલી ને ટાંકડી ને બધું હોય એ શું આમ ખેંચાય આવે એની જોડે આમ જોડાઈ જાય એમાં લોચુંબકે શું કર્યું એને તો કંઈ કરી એ તો પોતાના સ્વરૂપમાં સ્થિત છે એ છે અને પેલા બધા કરવા માટે છે એમ ભગવાન કહે છે આત્મા છે મયાધ્યક્ષેણ પ્રકૃતિ હું છું અને પ્રકૃતિની જાતે કામ કરે બીજું દ્રષ્ટાંત આપું સૂર્યનો ઉદય થાય ઉદય નથી થતો એ તો હોય જ છે પૃથ્વી એ બરોબર એ પોઝિશનમાં આવે જેવો સૂર્ય દેવતા 4:30, 4:45 કે તરત જ પૂર્વની દિશામાં કલ બલાટ શરૂ થાય જરા જરા ધીરો 4 વાગે જરા એક કદું પક્ષી બોલે
પછી વધારે, પછી વધારે, પછી 5:30 પોણા 6 થાય માણસો ઉઠવા માંડે, બધું કામ, આખી એક લાઈફ આવી જાય. ક્યાં? પૂર્વમાં. એકદમ ધમ ધોકાર 8:30-9 થાય ત્યાં તો આમ વ્યવહાર શરૂ થઈ જાય. તો સૂર્યએ શું કર્યું? એને શું કર્યું? કશું જ નહીં. મયાધ્યક્ષ એમ કહી શકે, હું આવ્યો, આવ્યો નહીં, હું છું. અને પૂર્વમાં એકદમ પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ. એને કશું નથી કર્યું. આમ કહીએ, તું આવ્યો ને એટલે જ આ થયું, તું ગયો એટલે જ આ થયું. એને કશું આવતો નથી ને જતો નથી. એમ આત્મા છે અને પ્રકૃતિ વડે કર્મ થાય છે. આત્મા એને માત્ર અસ્તિત્વ દ્વારા એને પ્રકાશિત કરે છે. એ જ પ્રકારે ન સૌખ્યમ ન દુઃખમ, આત્મામાં સુખ પણ નથી અને દુઃખ પણ નથી. જુઓ, સુખ નથી. આ સુખ કોનો ધર્મ છે? મનમાં, મનમાં છે. સુખ પણ મનની વૃત્તિ, દુઃખ પણ મનની વૃત્તિ. વૃત્તિ એટલે વિચાર. મનરૂપી વસ્તુ, મનરૂપી નદીમાંથી આ વસ્તુ ઉઠ્યા કરે છે, તરંગો આવ્યા કરે છે. મન રૂપ, મન એક પ્રવાહ છે, વિચારોનો પ્રવાહ. એમાં ક્યારેક એક તરંગ ઉઠ્યો સુખનો, બીજો તરંગ ઉઠ્યો દુઃખનો. આત્માને નથી, આત્મામાં કોઈ આવા તરંગો નથી. આત્મા નાટકદીપ જેવો છે. નાટકદીપ એટલે આ હોલની આ લાઈટ હોય, આ ટ્યુબલાઈટ છે, એની નીચે અત્યારે આપણે આ બધું આ કરી રહ્યા છીએ. એ શું કરે છે? એ તો માત્ર લાઈટ પ્રોવાઈડ કરે છે. આ જે વાર્તાલાપ થાય છે, જે સંવાદ ચાલી રહ્યો છે, એને નથી. એ તો જે અહીંયા અત્યારે આ ચાલે છે, પછી અહીં કોઈ બીજું પ્રવચન ચાલતું હોય, પછી સંગીતનું અહીંયા ચાલતું હોય, કોઈ ક્યાંય ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા આ રૂમમાં કોઈ વગાડતા હોય, એ બધાને આ લાઈટ પ્રકાશિત કરે. એ ગાય પણ ના કહેવાય, એ ગાય છે એમ પણ ના કહેવાય. અહીં ધારો કે કોઈ ડાન્સનો પ્રોગ્રામ હોય અને ડાન્સર જુદા જુદા ભાવ બતાવતી હોય, બધા ભાવને પ્રકાશિત કરે, પણ એને એક ભાવ છે? છે. હાસ્યનો ભાવ, શૃંગારનો ભાવ, દુઃખનો ભાવ નર્તકીના ફેસ, ડાન્સરના ફેસ ઉપર દેખાતો હોય, એ એકે એને છે. એ માત્ર શું કરે? પ્રકાશિત કરે. એ ના હોય તો કંઈ દેખાય નહીં, પણ એને કશું નથી. સી ધ ડિસ્ટન્સ, એ અલગ અને અહીં જે ચાલે છે એ અલગ, જુદી વસ્તુ છે. એમ અહીં પણ આ બધો આપણે મનમાં સુખનો વિચાર, દુઃખનો વિચાર, ક્રોધનો વિચાર, માત્સર્યનો, ઈર્ષ્યાનો વિચાર, રાગનો વિચાર, દ્વેષનો વિચાર, એ ક્યાં છે? જે મારી હોલમાં આ બધું ચાલે છે, એ મનરૂપી હોલમાં આ બધું ચાલે. આત્મા કોની જગ્યાએ છે? આ લાઈટ જેવો છે. એટલે ભાષ્યકાર કહે છે, ન સૌખ્યમ ન દુઃખમ, મારે સુખ પણ નથી, આત્માને સુખ પણ નથી, દુઃખ પણ નથી. એ મનમાં છે, મનરૂપી પડદા ઉપર છે. અને સુખ ને દુઃખ પણ શું છે? આ સુખ અને દુઃખ પણ રિએક્શન છે. સુખ અને દુઃખ એક પ્રત્યાઘાતો છે. સુખ અને દુઃખ આ ખરેખર તો આપણા મનના કોઈ ઠેકાણા નથી. એક ને એક કોઈ વસ્તુ એવી નથી કે જેને આપણે હંમેશ માટે એક વિચારને સુખ જ કહી શકીએ. આવું થયું એટલે સુખ એવું કહી શકાય એવું નથી, અને આવું થયું એટલે દુઃખ એવું પણ કહી શકાય એવું છે. કોઈ પણ એક ઘટના હોય, વિચારજો જરા, કોઈ પણ ઘટના હોય એને સુખ એવું ના કહી શકીએ. એક જ વસ્તુ, એમાં એકને આનંદ આવે અને બીજાને શું થાય? બોરિંગ લાગે, એને દુઃખ લાગે, એને કંટાળો આવે, એવું થાય. એક જ પ્રકારની સુગંધ આવતી હોય તો કોઈને આટલું માથું ચડી ગયું મારું, તો કોઈને એમ લાગે આ મોગરાની સુગંધ આવે ને મારું માથું ચડી ગયું. ઘણા વાર મોગરા બહુ આમ તીવ્ર હોય તો ઘણાને માથું ચડી જાય અને ઘણાને શું થાય? આહલાદ, આહ શું શું સરસ. તો આપણે મોગરાને મોગરામાં સુખ છે એવું કહી શકીએ? આ બધા મગજની, મનના બધી ફેન્સીઓ છે. આત્મામાં આ ફેન્સીઓ નથી. ન સૌખ્યમ ન દુઃખમ, આત્મામાં સુખ પણ નથી, દુઃખ પણ નથી. આ સુખ પણ આવે
જતો રહે. દુઃખ પણ આવે, દુઃખનો વિચાર આવે, જતો રહે. જેવા સામેના સંજોગો, જેવી સામેની ઘટનાઓ, એ અનુસાર મારું મન એને એક વસ્તુને બ્રાન્ડ કરે, સુખ. બીજી વસ્તુ થાય એટલે બ્રાન્ડ કરે, દુઃખ, સ્ટેમ્પ લગાવે. જેમ પેલો પોસ્ટમેન હોય ને, હવે તો આપણે આ બધું બહુ જોતા નથી, પણ એક એક વસ્તુ ટિકિટ નામ સ્ટેમ્પ કરી દે, સ્ટેમ્પ કરે, સ્ટેમ્પ કરે. એમાં આપણે સતત શું કરીએ, આ વિચાર આવ્યો સુખ, આ વિચાર આવ્યો દુઃખ, આ વિચાર આવ્યો ક્રોધ, અને પછી હું ક્રોધી, હું રાગી, હું સુખી. એક સ્ટેપ પાછો આગળ વધીએ, અગિયારો, હું દુઃખી. ભ્રમની માત્રા, અભ્યાસની માત્રા વધતી જાય, વધતી જાય, વધતી જાય. આ ભાષ્યકાર સ્પષ્ટ કહે છે, હું સુખ પણ નથી, દુઃખ નથી. આ ત્યાં છે, મને નહીં, હું તો આ નાટક અરે હોલના લાઈટ જેવો છું. પછી આગળ કહે છે, જુઓ, ન મંત્ર, ન તીર્થ, ન વેદા, ન યજ્ઞ. બોલો, હું મંત્ર પણ નથી, મંત્ર હું નથી, મંત્ર હું નથી. એટલે અહીંયા હું મંત્ર છું એવું કોઈ કહેતું નથી. આપણે એવું નથી કહેતા કે આપણે મંત્રો છીએ, પણ મંત્ર બહુ ઉપયોગી માનીએ છીએ. આ બધા સાધન છે. ઉપનિષદમાં મંત્રો જ મંત્રો, જો ઉપનિષદમાં જે આવે ને એને શું કહેવાય, મંત્ર. એટલે કે શ્રુતિમાં જે આવે એને કહેવાય મંત્ર, સ્મૃતિ ગ્રંથોમાં જે આવે એને શું કહેવાય, શ્લોક કહેવાય. ગીતા ના હોય ને એને મંત્ર ના કહેવાય, એને શું કહેવાય, શ્લોક. જે મનુષ્યની બુદ્ધિમાંથી જે જન્મ્યા છે એને મંત્ર કહેતા. મંત્ર એટલે જે પ્રગટ થયા છે, ઈશ્વરમાંથી પ્રગટ થયા હોય. એટલે વેદ શું છે, મંત્ર. વેદાંત મંત્રાત્મક છે, એમાં ગદ્ય પણ છે, પદ્ય છે, બધું છે, અનેક છંદ, બધું બહુ છે. પણ આ બધી જ વસ્તુ શું છે, ઈશ્વરમાંથી પ્રગટ થઈ છે, ઈશ્વરના ઉદ્ગાર છે. અને ઋષિ મુનિઓ આ ઈશ્વરના માંથી જે પ્રગટ થયું, જે આ નિત્ય અસ્તિત્વ ધરાવતું હતું, આ મંત્રો નિત્ય અસ્તિત્વ ધરાવતા હોય, કારણ કે સૃષ્ટિ સાથે વેદનું પ્રાગટ્ય થયું. એટલે એમના સમજો ચાર વેદ આમ ગ્રંથ રૂપે નીકળ્યા, એવું નહીં, પણ મંત્રો વાતાવરણમાં હતા, નિત્ય અસ્તિત્વ ધરાવતા. આપણું મન સૂક્ષ્મ હોય ને, શુદ્ધ હોય, એકાગ્ર હોય, ઈશ્વર સાથે એક થયેલું હોય, કોઈ એનામાં કપડ, અંતઃકરણની પૂર્ણ શુદ્ધિ, અવકાશ શુદ્ધિ હોય તો આપણે ગ્રહણ કરીએ. ઘણા લોકોને તમામ જત જતનું ઇન્ટ્યુશન થાય છે, ખબર પડી જાય. આ તો સિક્સ્થ સેન્સ તે કંઈક વધારે, હા, જે ઈશ્વર સાથેનું ટ્યુનિંગ અપ હોય, ઐક્ય હોય, સંપૂર્ણ ઐક્ય હોય ઋષિમુનિઓને, તો આ એમણે આ બધું ગ્રાસ્પ કર્યું, મંત્રો ગ્રાસ્પ કરે હતા જ, દે કુડ કેચ ઇટ, એમણે કેચ કર્યા. સૃષ્ટિમાં હતા, અત્યારે પણ એવા મહાત્માઓ છે કે ગંગાજીમાં એમને દેખાય કે આ મંત્ર દેખાયો મને, આ દેખાયો, પછી એવા મંત્રો વેદમાંથી નીકળે, હું મેં જોયેલું છે કે એમને દેખાય અમુક મંત્રો, અને એ મંત્ર પાછા એમ કે વેદના આ પાનામાં છે, સામવેદના આ પાનામાં નીકળશે, અધ્યાય બરોબર હોય, અને એમને એ મંત્ર ક્યાં દેખાયો, ગંગાજીના પાણીમાં. આવું બધું હોય છે. એટલે આ તો આપણી શ્રદ્ધાનો વિષય છે, પણ મારું કહેવાનું શું તાત્પર્ય છે કે આ મંત્ર એ ઈશ્વરના ઉદ્ગારો છે, ઈશ્વરનું પ્રાગટ્ય છે, જે આપણા સાધન માટે છે, જે આપણા ઉત્કર્ષ માટે છે, જે આપણા માટે માર્ગદર્શિકા રૂપે છે. જીવન કેમ જીવવું, આપણો વિકાસ કેમ સાધવો, એ બધા માટે છે મંત્ર. આપણે જીવન કેમ જીવવું એ કર્મકાંડ બી બતાવે, ઉપાસનાકાંડ બી બતાવે, એટલે કે આરણ્યક કાંડ બી બતાવે, અને જ્ઞાનકાંડ પણ બતાવે. બધે મંત્રો રહેલા છે. છેલ્લે અહીં છે શું કે છે કે આની આત્માને પછી એક સમયે આની પણ જરૂર રહેતી નથી. એવું નથી કે હંમેશા મારે મંત્ર હોય તો જ હું આત્મા સ્વરૂપમાં નિષ્ઠ થઈ શકું, ના, સમય આવે આય ખરી પણ. પછી શું કે છે, મંત્રનો અર્થ શું થાય, જેના વિશે આપણે મનન કર્યા કરીએ તો આપણું રક્ષણ કરે,
જે આપણને મનના ત્રાયતે ઇતિ મંત્રહા, જે મનન કરવાથી જેના ઉપર વિચાર કરીએ તો આપણને રક્ષણ પ્રોવાઈડ કરે, સાથે સાથે એનો અર્થ પણ બતાવે. તમે વિચાર કરો, આ બધા ઉપનિષદોના આવા મંત્રો, એના ઉપર શંકરાચાર્યજી મહારાજે, ગૌડપાદાચાર્યજી, ગોવિંદપાદજી, આખા આપણી પરંપરાના આ બધા જે મોટા મોટા આચાર્યો થઈ ગયા, એમણે કેટલો વિચાર કર્યો હશે. પછી આ બધું ભાષ્ય લખ્યું છે, આ બધી કમેન્ટ્રીઓ લખી એમણે, બાકી મને તમને કશી ખબર ના પડે. બહુ નામ સૂત્રાત્મક હોય મંત્રો, બહુ એફોર સૂત્ર એટલે બહુ ઓછામાં ઓછા શબ્દ વાપર્યા આ મંત્રોમાં હોય, પણ એનામાં કેટલો અર્થ, ગંભીર ગંભીર અર્થ, એ બધા મંત્રોરૂપી સાગરમાં ઊંડા ઉતરે, ખૂબ વિચાર કરે, અને પછી એમને આખી વેદનું તાત્પર્ય દ્રષ્ટિ એમને પ્રાપ્ત થાય. એ ક્યારે? મનન કરવું પડે. મનન કરે શું? કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એનો અર્થ શું થાય? તો વિચાર કરે, હું વિચાર કરે. તપસ્સા વિજિજ્ઞાસસ્વ, તૈતરીય ઉપનિષદ કહે છે, તપશ્ચર્યાથી વિચાર કર, તપશ્ચર્યાથી એને જાણ. તપશ્ચર્યા એટલે શું? આમ મનન કરવાનું, મનન કરી અને એને જાણો, એમ કહેવા માંગે છે. તપસ્સા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ, તપથી એટલે મનરૂપ મનથી એને વિચાર કર. એટલે મંત્ર બહુ પવિત્ર વસ્તુ છે, પણ છેલ્લે આત્મામાં એની જરૂર છે નહીં. જ્ઞાન થઈ જાય ત્યારે. એવું નથી કે મારે સંત મંત્ર બોલ્યા જ કરવા પડે. સાધન મને જ્ઞાન કરાવી દે બસ, પછી પતી ગયું. એ જ પ્રમાણે તીર્થ, જો તીર્થ સ્થાન કેટલું આપણા મનમાં બધાનું મૂલ્ય હોય છે ને, પવિત્ર સ્થાનનું, ગંગાજી હોય, હિમાલય હોય, જગન્નાથપુરી હોય, કૈલાસ, આ બધા સ્થાન તીર્થ સ્થાનો છે, બધા જ અનેક આવા તીર્થ સ્થાન છે. પણ એવું નથી કે મારે હંમેશા તીર્થ સ્થાનમાં જ રહેવું પડે. આ બધે આપણે પગે લાગવા જઈએ, ચારધામ યાત્રા કરીએ, બધું આપણે કરીએ, પણ ત્યાં જ આત્મા છે એવું નથી. આત્મામાં આ બધું છે, આત્માને કારણે આ બધું છે, એટલે આ બધા સ્થાનમાં જરૂર લાભ થાય. એવું કહે છે અહીં આપણે 50 અત્યારે ગંગાજી પાસે કે હિમાલયમાં એક વાર રામ નામ બોલીએ અને એ અસર થાય, અને અહીંયા 1000 વાર બોલીએ તો એ અસર નહીં થાય, અથવા અહીંયા 1000 વાર બોલવું પડે અને ત્યાં શું માત્ર મનમાં ઓ અથવા રામ બોલો અને કંઈક થાય આપણને. એ કોનો પ્રભાવ છે? તીર્થ સ્થાનનો. ઋષિમુનિઓએ ત્યાં તપ કર્યું છે, વિચાર કરેલો છે જરૂર, પણ અહીં શું કહે છે? તીર્થની આત્માને જરૂર છે. આત્મા મોટે મોટું તીર્થ છે, પોતે મોટું તીર્થ છે. પવિત્રાણા પવિત્રમ યો મંગલાનાંચ, વિષ્ણુ સહસ્ત્રનામમાં આવે છે, પવિત્રથી પવિત્ર, મંગળનોય મંગળ, દેવનોય દેવ, એવો કોણ છે? આત્મા. આત્માને કારણે ગંગાજીની પવિત્રતા, આત્માને કારણે હિમાલય, આત્મા જ આ બધું છે ભાઈ, તો એને તીર્થની જરૂર પડે? એ જ મોટું તીર્થ છે. મોટમ જો આ આત્માના સ્વરૂપને જાણો, તમે મોટા તીર્થ બની ગયા. કે છે ને નારદજી નારદ ભક્તિ સૂત્રમાં શું કે છે? તીર્થમ કુર્વંતી તીર્થાને, કે મહાત્માઓ તો તીર્થ નહીં તીર્થ બનાવે, તીર્થ નહીં તીર્થ પણ પ્રદાન કરી શકે. કોણ? મહાત્માઓ. કારણ કે એ શેમાં બેઠેલા છે, શેમાં નિષ્ઠ છે, શું બની ગયા છે? બ્રહ્મ સ્વરૂપ. એ જ્યાં હોય ત્યાં તીર્થ, એ જ્યાં હોય ત્યાં તીર્થ જ. એટલે કે છે, ન તીર્થમ ન વેદાહ, આત્મામાં છેલ્લે વેદની પણ જરૂર. જો આ બધા સાધન તરીકે શ્રેષ્ઠ, પણ અહીંયા એ કહેવા માંગે છે કે આ બધું હંમેશા જોઈએ, પછી આપણે ક્યારે છૂટીએ જ નહીં આમાંથી, એવું નહીં. વેદનું એક કામ પૂરું થઈ જાય, પતી જાય, પછી એની પણ જરૂર રહેતી ન વેદાહા ન યજ્ઞાહા, ચાર આટલા શ્રેષ્ઠ વેદ અને એનું જ્ઞાન કાંડ ઉત્તમ,
વેદના અંત ભાગમાં આવેલું વેદાંત ઉત્તમ જ્ઞાન પ્રદાન કરે છે, આત્મ સ્વરૂપમાં નિષ્ઠ કરી દે. એકમેવા દ્વિતીય બ્રહ્મ તત્વમસી, આ બધું જાણીને અપરોક્ષ જ્ઞાન થાય, બસ પછી બધું ખરી પડે. એ અર્થમાં કહે છે વેદ પણ હું, અરે આત્મામાં વેદ પણ નથી, અર્થાત એની પણ જરૂર, આ બધું સાધન છે. સાધન એક દિવસ જતું રહે. પછી ને યજ્ઞ, હા યજ્ઞ પણ આપણા ઉત્કર્ષનું સાધન બને છે. યજ્ઞથી ઘણું પ્રાપ્ત થાય. કર્મકાંડમાં કેટલીય પ્રકારના યજ્ઞનું વિધાન છે, કેટલાય બધા સાધન માટે, અરે સાધ્ય માટે સાધન બતાવવામાં આવે છે. કર્મકાંડમાં અનેક બધા સાધ્યો રજૂ કરવામાં આવ્યા છે. એના માટેના આ યાગ, વિષ્ણુ યાગ ને રુદ્ર યાગ ને ફલાણો યાગ ને ઢીકળો, આ પુષ્કળ બધા યાગ છે. અને યજ્ઞનો અર્થ શું થાય? યજ્ઞો વૈ વિષ્ણુ, યજ્ઞ જ વિષ્ણુ છે. યજ્ઞો વૈ વિષ્ણુ, યજ્ઞ પોતે જ વિષ્ણુ છે. યજ્ઞ એટલે જેમાં કંઈક આહુતિ આપવામાં આવે, અગ્નિ હોય અને એમાં દેવતાને ઉદ્દેશીને આપણે આહુતિ આપીએ, એને કહેવાય યજ્ઞ. છેલ્લે અજ્ઞાનની આહુતિ આપીએ, પણ એ બધી અપાઈ ગઈ પછી શું? એવું નથી, આખો વખત અજ્ઞાન જતું રહ્યું પછી શું? તમને સાદું દ્રષ્ટાંત આપો. પેલા નાના હોય ત્યારે આપણને પાડા, પેલા ટેબલ્સ હોય ને, ટેબલ્સને શું કહીએ ગુજરાતીમાં, આંખ ઘડિયાને, આંખ ને એ બધું, એ ગોખવાના હોય તો એ કહેવામાં આવે, જો એ બધો નહીં ગોખો તો તમને જમવાનું નહીં મળે, ગોખવા જ પડશે, લખવા પડશે, બધું નહીં થાય ત્યાં સુધી આમ નહીં મળે. પણ પછી વ્યક્તિ જયારે કોલેજમાંથી પાસ થઈ ગયો, ડોક્ટર બની ગયો, એન્જિનિયર, પછી એવું કહેવા કે કઈ કહેવાય કે જો નહીં આંખ ગોખે તો જમવા જ નહીં મળે? હવે શું ભાઈ, હવે શું? હતું બહુ જરૂરી, ગોખવાની જરૂર હતી, પચ્ચું પચ્ચું કેટલા અને બધું બહુ હતું. જૂના લોકોને તો બધું બહુ આવડતું હોય છે, નવા કઈ આ ડોડા અને અડિયા પણ બધું બહુ આવડતું હોય, તરત હિસાબ કરે. કારણ કે એ વખતે આ કેલ્ક્યુલેટર ફેલ્ક્યુલેટર કશું હતું જ નહીં. હવે આપણે તરત પેલું મોબાઈલ કાઢીએ, શાકવાળા એમ એ કઈ કહેતું ને, આપણે આમ શું ભાગ છું હિસાબ થાય એમ તો જોઈ લઈએ. બધું ક્યાં સુધી, આ બધું ગોખવાનું ક્યાં સુધી? ડોક્ટર બની ગયો પછી નહીં એમ અહીંયા એ કહે છે. ક્યાં મંત્ર ક્યાં સુધી, તીર્થ ક્યાં સુધી, વેદ ક્યાં સુધી, યજ્ઞ ક્યાં સુધી, અરે ભગવાને ક્યાં સુધી? ભગવાન એટલે મારાથી અલગ, આ બધું ક્યાં સુધી? અપ ટુ એ સર્ટન, અમુક પોઈન્ટ સુધી. આવડી ગયું પછી નહીં, પછી હંમેશા ચોપડાનો ભાર નહીં રાખવાનો, એ બધું અંદર ઘોળીને પી ગયા. એટલે કહે છે કે બધું ભાર જે રાખ્યા કરે તો ગધેડા જેવા કહેવાય. જે છે હા, અમુક ઋષિઓ માટે આવું વેદમાં મંત્ર, અરે સ્મૃતિમાં આવા મંત્રો આવે, શ્લોક આવે છે કે આ વાંચી લો, પેલું વાંચી લો, પેલું રહી ગયું, પેલું રહી ગયું, આવું એક વાસના, શાસ્ત્ર વાસના, એવું કે છે શાસ્ત્ર વાસના જો રહી ગઈ તો શું થાય? એ તો પેલું ગધેડો એ બહુ ભારનું વહન કરે, એના એને એના એના એની પીઠ ઉપર બધું બહુ મૂક્યું હોય, ચારે ચાર વેદ ને બધું કેટલું એ ત્યાં મૂક્યું હોય, એને ત્યાં એને શું લાવ? એમ આ બધું આપણે બહુ ભણીએ પણ અંદર કઈ જાય નહીં તો શું લાભ? ભાર થઈ જાય. અહીંયા બહુ ભાર એવું નહીં, એટલે આ કે તું જાણી લીધા પછી આ જતું રહે નહીં યજ્ઞ. હા, એ જ પ્રમાણે પછી આગળ કહેશે કે આત્મામાં ભોજન નથી, ભોજ્ય નથી, ભોગતા. આ દરરોજનું કામ છે, આ ત્રિપુટી દરરોજ આવે. ભોગતા સામે ભોજ્ય પડ્યું હોય, ખાવાનું પણ ડીશ પડી હોય અને એને હું આરોગું, ભોજન આ દરરોજનું કામ છે. છતાં પણ ભાષ્યકાર શું કહે છે? અહમ ભોજનમ નૈવ ભોજ્યમ નૈવ ભોગતા નૈવ. બોલો, બધું ખાવાનું પણ હું ખાનાર છું નહીં, ત્રિપુટીમાંથી એકી હું છું નહીં, એ કહેશે. એટલે ધીમે 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 બધી વસ્તુ નો નિષેધ કરતા જાય છે. અને શું કહેવાય? નિષેધ. આ છેલ્લી લાઈન બાકી રહી ગઈ, નેક્સ્ટ ટાઈમ આપણે જોઈએ. પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ
शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्तिः शान्तिः शान्तिः।